पहला से के राजमा कोई ए ले ए ना ना आया राजमा कोई से के ना ना बधा भवानी आटो मारवा गया ચા જા ભવાની 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 હા ઠીક તમે કોણ આયા અમે હા અમે આયા કોણ લઈ ગઈ તન ભાઈ મને તો માં કઈ લાગતું નહી તો કાળે કાળો બધું પહેરીને આવ્યો એટલે અમારા કામ કાળા રહે ને એટલે અમે કાળા જ પહેરી ભાઈ તમે કામે કાળા કરો અમારા ધંધાય કાળા એવું છે હા ખાલી ધોળે ડુંગળી ના હતા ઈ એવું છે હા એટલે તમે આયા કોણ છો એમ અમે હા હું આ રાતનો પ્રધાન છું પ્રધાન તમે આ રજવાડાના પ્રધાન છો હા આ રજવાડું જે આખા રજવાડામાં માખી ઉડે છે હા ઈ રજવાડાનો પ્રધાન હું તો પ્રધાન છે બોલો જી આ કયું નગર છે અને કોણ રાજા રાજ કરે કયું નગર છે અને કોણ રાજા રાજ કરે હે ઈ બધું ઠીક એ તમે કોણ છો અમે દાદા તારા ઘરનો કેમેલા તારા ઘરનો તે ને આ રાતની અંદર અમે તણે દાદાસી અમાર સોસા દાદાને જરૂર બરોબર તમે એક રજવાડામાં ત્રણ દાદા છો એક રજવાડામાં ત્રણ ત્રણ દાદા કોણ 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 એમ હા જો એક હનુમાન દાદા હા બરોબર બરોબર એક હામે બેઠા ઈ જો બેઠા જામવન જેવા ઈ હોય દાદા છે લે તે ઈ દાદા છે એમ હા અને ત્રીજું કોણ ત્રીજું આયમ પોઈતે તું ઈ દાદા આખો જનતા એને ગોતે હા એમ નહીં હા હનુમાન દાદા ઓલા બાપુ ઈ દાદા તું ઈ દાદા હનુમાન દાદા ને પૂછડા હતા તમારે ક્યાં પૂછડા હા એ અમારે હતા 1.5 મીટર ના તો જા ક્યાં રામા મંડળ રમી રમીને ગાઈ ગયા બાપુ ને બોલેરો હાકી હાકી ને ગાઈ ગયા નહીં બાપુ મને તો માર બાપ નું જ રાખો પૂછડું નો નો હારું લાગે પણ એ ભાઈ પૂછડા જ નોતા અમારે તાય પછી શું તમે પૂછડા દાદા દાદા કરો તારા દાદા તારા બાપા ના દાદા અને તારી સોહાત પેઢી ના દાદા ભાઈ હું વાત કરસ હા હા મારો દાદા મારા બાપ નો દાદા મારી સોહાત પેઢી નો મારા ખાનદાન માં કેદી લીટો તાણી જો ભાઈ એટલે એ ભાઈ એમ વાત નથી કરતો તો કેમ વાત કરો એટલે ગોર દાદા છે એમ ભૂદેવ ભૂદેવ હા ઓહો તમે ભૂદેવ એ તો તમે મારી હાથ પેઢી ના ભૂદેવ એ ભૂદેવ પગે લાગુ સુખી થાઓ તમે દુખી થાઓ માર બાપ નું હું જાય એમાં ઊંધો હાથ છે જમણો હાથ લ્યો પ્રધાનજી મેલો દાદો ગોર વિયોજો લાગે પ્રધાનજી બોલો જી કયો નગર છે કોણ રાજા રાજ કરે પૂછી લ્યો તમને ખબર ન હોય તો પૂછતો હું ભાઈ એ કણિકમા બાપુ કણિકમા બોલો પ્રધાનજી બાપુ આ કયા નગર છે ના એ કોણ રાજા રાજ કરે અરે પ્રધાનજી હા જી વિંગરગઢ નગરી છે રાજા ભઢિયા રાજ કરે છે ખબર નોતી ને એટલે પૂછવાય હો બાબુ હા આ પિંગલગઢ નગરી છે અને પટિયા રાજા રાજ કરે બોલ તારે હું છે ભાઈ જો પિંગલગઢ નગરી હોય 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 અને પટિયાર બાપુ રાજ કરતા હોય 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 તો આપણે બાપુને મળવું છે કેમ કે રોડે તને ભેગું ન થયું કેમ આયા ઠેઠ મરવા આવ્યો દાતડી થી એટલે મરવા ન થાયો દાતડી થી તઈ બાપુને મળવા આવ્યો બાપુને મળવા હા ઓહો મળવા આવ્યો તો હું લેવા આ લીલું શ્રીફળ લઈને આવ્યો ને એટલે આ લીલું શ્રીફળ હા લાંબા શ્રીફળ છે તઈ ને ઈ લીલું તઈ પણ તમારે મોડું થઈ ગયું કેમ બાપુ નું તો થઈ ગયેલું છે એટલે એ ભાઈ કેમ આપણે બાપુ નું નથી કરવાનું તો કોનું કરવાનું બાપુ ને કુવર છે બાપુ ને ગવન નથી આ કુવડ ક્યાંથી હોય એટલે કુવડ ની વાત નથી કરતો ભાઈ તો શેની વાત કરો ભાઈ બાપુ ને દીકરા છે બાપુ ને દીપડા નો શોખ નહી ઈ તો હાવત નો શોખ રાખે આમ જોતો કરી એટલે દીપડા નો નથી કેતો તો તું કે છે નું હોય બાપુ ને કે છોકરો છે છોકરો હા આ એક્ચ્યુઅલી છોકરો છે તે એમ ફાઈટ નહી ભાઈ પણ તું દીપડા ને કુવડ ને મને એવું હંભરાય હવે બાપુ આયા હો જાય હા તે બાપુ નો છોકરો હોય ને એના માટે લાવ્યા છોકરો કીધું ભાઈ હું કીધું છે બાપુ નો છોકરો છે ઈ તળાજા થી બોલાયો છે ન્યા કેમ ન્યા શું કરે ન્યા ખાતર માં કામે જાય છે ખાતર માં ખાતર ક્યું ખાતર ઈ મને ભૂલાઈ ગયો ઉલાલા ઉલાલા આ તો જાઓ
બાપુના છોકરા હાટો છે બરોબર શબ્દિક શીખાવી રેલી થી રવાના કરો જાઓ જો હુકુમ મેરે આકા અહીંથી નીકળો મેરે કાકા રાજગોર છો કે પછી ખવરીયો એટલે રાજગુરુ ઈ જ રાજ માં આવે ને ભાઈ એવું ન હોય ભાઈ તો એ કોક જનતા માંથી કપડા બદલાવીને આયલો ના ના ભાઈ રાજગુરુ છે અસલ રાજગોર ખા ગોરાણી નામ તારા હમ બસ હે તારી ભલી થાય કેમ ગોરાણી નામ ખાની મારા હમ ખા પરબારા કોકના ને ઉલાળસ પણ તારી માથે મને ભાવ એટલો ભાઈ મારી માથે તને ભાવ એટલો તઈ એક નો એક જ છું રેવદન ભાઈ તે પણ એક નો એક હોય તો હોય હું થઈ જવું એમ ને ગોરાણી ના હમ નો ખાધા હા એટલે ગોરાણી છે હોય જ ને છે તઈ તો છોકરા છે નહીં છોકરા છે કેમ તારે એટલું બધું તું કેમ પૂછે છે પૂછું છું છોકરા શું કરે દાદા શું કરે મજા કરે મજા જ કરે ને દાદા કેમ માંગું ખાવું મસીદે હું હું હોય બાપુએ શું કીધું દયા પ્રભુની લાવો ચપટી લોટ બાપુએ તને શું કીધું બાપુએ કીધું ઈ રાજગોર હોય તો આવવા દો નગર પછી કાઢો એને રાજગોર છે ભાઈ એ બાપુ ઈ રાજગોર છે ને ઈ વળી તાજે તાજા વરદાનજી રાજી ખુશી થી રાજમાની રજા આપો એ રાજી ખુશી થી આવો એમ હા એમ એમ ની એ મહારાજ ને પ્રણામ મહારાજ અરે પ્રણામ ગુરુદેવ પિંગલે ઘટના રાજા પઠિયા ના તમારા સન્માન મનસે ગુરુદેવ અરે ગુરુદેવ આમ તમે ક્યાં થી આવો છો ક્યાં જઈ રહ્યા છો અને અહીંયા આવવાનું કારણ શું છે અરે મહારાજ આજો બોગરગઢ થી આવું છું બોગર કોણ કે અજમલ હેમની દીકરી સગુણા બેની સગુણાના લુડા સિફલ લઈ આવું છું મહારાજ આબાશ ગુરુદેવ ભોગણ કેના રાજા અજમલ હેમની સાથે આજ મને 20 વર્ષના વેર હાલે એટલું જ નહીં ગુરુદેવ પણ 22 વર્ષના બોલા છે માટે જે રસ્તે આવ્યા તે રસ્તે રવાના થઈ જાઓ નકર ધરતી મસ્તક જુદા કરતા મને વાર નહીં લાગે પ્રધાનજી હા ગોરદેવ આવ નહીં માને બટ તને ધક્કા મારીને રાજની બહેને કરો દો આપણ જાઓ જાઓ પણ જાવા યો તો જાઓ એ નીકળે એ ઉપડે વેલાને કે ઠીક આ ભેગો લોંબો કાટ નાખી આ ધર્મ પેર્યું તો ધર્મ ની હોરું જાય ઉપડ ભયો જાણ કોક ના છોકરા ને માર ખવરો તો નીકળ લી પણ આમ તો સેટો ઉભરી ને વાત કરી નહી એમ મોઢા માલી નીકળ્યા ફુવારા ફગાવસ ઈ ફુવારા નો કેવાય શૈણા મત કેવાય લેતું રેવાય બાપુ ને દેતો હોય તો બાપુ ને તો હા વધારે દે એમ નહી વ્યાજ હોતું દે ભાઈ હા ભાઈ મે ખાલી ભોગરગઢ નું નામ લીધું તમારે ભોગરગઢ નું નામ નો લેવાય ભોગરગઢ ની અંદર અમારે વિવ્રત થયું ધલે ભાઈ વિવ્રત આ બોલાલે બેતા લીધા ભેગા નથી ત્યાં અને તમે ત્રિપર લઈને ધોઈ હું લઈને આવ્યા શરીફર લઈને દોડ્યા આવ્યા તમ થોડો સેટો હોય જા આલે બસ હવે હું બેતાલી વર્ષ હતા ભેગા નથી થયા એમ હા વી વર્ષ હતા યુદ્ધ હાલે 22 વર્ષ હતા અબુલ હાલે હા વિચાર કર એમ નહીં તારા વર કેટલા છે મારા હા 21 જેટલા છે તો તું કેમાં 42 વર્ષ ની વાત કરસ મને નહીં ખબર હું તો બાપુ ને ચાલુ ગાડીએ સડી ગયો એવું છે હા એમ નહીં તો કેમ પ્રધાનજી હા કઈ તમે તમારું નામ બામ તો મને કીધું નહીં મારું નામ હા મારું નામ છે કેશવજી કેમ આવડું મોટું હા આ તો હજી ટૂંકું છે એમ તો તમારા બાપાનું મારા બાપાનું હા ઈ આમાં આવી જો ભાઈ તમારા નામ ભેગું તમારા બાપા નામ આવી જો મારા નામમાં મારા બાપા ઘરી ગયા તો તમારા બાનો એટલે તું તો બાપેલી બાઈ આવ્યો હે કેમ હે એટલે ભાઈ ખાલી નામ પૂછું ભાઈ એમાં શું થઈ જવું નામ પૂછો હા આ તો ઈ આમાં આવી જો એટલે આગળ એક રાજ માં ત્રણ દાદા તો સમજ્યા સમજ્યા ભાઈ એક નામ માં ત્રણ નામ કઈ રીતે એક નામ માં ત્રણ નામ કઈ રીતે હા સાંભળો ગુરુદેવ એ મારું નામ કેશો મારું નામ કેશો બાપનું નામ સૌજી બાપનું નામ સૌજી માનું નામ વજી માનું નામ વજી ભઈ તણે ભેગું કરો છી કેશવજી હે થઈ ગયું ને હા શું ભાઈ ઈ તો હજી ટાઈમ નથી રહેતો નકરા કા ખાનદાન ને ગાળ દો ભાઈ એમ
તો તારો પગાર અહીં ઊંચો હોય છે હો મારો પગાર સાહેબ ઊંચામાં ઊંચો પગાર છે કેટલો બાપુ 150 દેતા ને 71 કર્યા એટલે વધારે ઘટાડ્યા 20 રૂપિયા વધાર્યા વધારે નો કહેવાય ગાંડા હોય હે ઘટાડ્યા કહેવાય બાપુ મારી અરે છેતરપિંડી કરી જાય નહીં પ્રધાનજી વા કેમ એમ કહે છે તમે મારી અરે મચકરી કરો છો નહીં તમે જે કરો એ રાઈટ જ હોય બાપુ આઈ એમ રોંગ પ્રધાનજી હા જે હોય તે આપણે હજી ખરું બહુ પાસે જવાનું થાય હવે જવાનું ન થાય કેમ તારે અહીંયા જવાનું થાય મારે આમ રોડે સડવાનું થાય એવું કઈ નહીં થાય અરે બાપુ મને નોકરીમાંથી કાઢી મૂકે ભાઈ પણ તને નોકરીમાંથી કાઢી મૂકે તો તું મારી ભેગો આવતો રહેજે તારી ભેગો હું કરવાનું હું જે કરું એ તું કરજે ઓમ મંગલમ ભગવાન વિષ્ણુ ટીડી શ્રાવણ મહિનો બાપા આગો છે આપણે શ્રાવણ મહિનામાં થોડું માંગવાનું હોય કઈ કારમાં નબળું બે આઈ ભાઈ હા એવું કઈ નહીં થાય નહીં થાય તું એક ફરું જઈ આવ હવે રહેવા દે જાની ભાઈ હવે વયો જા હું હાસું કહો તો તું એટલું બધું મારી ઉપાધિ હું લેવા કરસ હું તારી ઉપાધિ નથી કરતો ઘરે ગોરાણી નહીં કરું છું કેમ ગોરાણી કે એ ગોરગ્યા ન્યારિયો એવું કઈ નહીં થાય એક ફરું જવા દે એમ હા પૂછતો આવું તારા બાપા માનવા જોઈ ને પાછા હું તો જોવા આવ્યો તો બાપુ હું કરે તાર બાપ કાતરું મારે ન્યા ન જો પણ પૂછ તો ખરો ખાલી હાજીજી તો કર બાપુને મનાવ્યું તો ખરા મનાવું એ માંગુ છું પેલી ને છેલી વાર દુઆ કરું દિન રાત ગુરુ બાપા ને અંદર તમારે બધું આવું હોય રજવાડામાં બાપુ નામ મનાવવાના હોય બાપુ ને પટાવતો હતો પણ પેટા નહીં હજી એક ફરું જા હજી જાઉં જા જા ફોન માં કાયમ પૂછતી પેલું રાહુલ એ રાહુલ ખાધું જ હોય બાપુ ફૂલ ખાધું હોય તમારું એક માન રાખ ચેલી ફરું જા હું તારું તો માન રાખી પણ પ્રેમથી કે ને બાપુ ને પ્રેમથી મનાય પ્રેમથી હા હું તો એને પ્રેમ કરું મને ઘડી જ ભૂલાઈ ગઈ હે ઉપર આપને હે બાપુ નીચે ધરતી મારી જિંદગી તમે એની ઓલાયા કરી છે કે પોટાળે સડાવી તમારાથી એક ગોરદેવ રાજની બહેને નથી નીકળતા વરદાનજી ગોરદેવને રાજની બહેને કાઢો જાઓ ગોરદેવ ગોર ખાઈને એ સોટી જો જાઓ એ નીકળે યોજને રાધે એ તારી હિસાબે બાપુ મારી અરે બાધે પણ કેસા એ કેસા હું કેસા કેસા વેસન પેસા જે કઈ છે ઈ છે ભાઈ ભાઈ તું ભાઈ ભાઈ કે મને થોડો શંકા જાય પાછું કેમ મારા મને એની શંકા એવું તું કઈ બોલતો નહીં પૂછતો આ પૂછતા જ ગયા આ ઘડી ખમા બાપુ
ઘણી ખમા ભલો પ્રધાનજી બાપુ ગોર બાપા કારો કકરાટ કરે છે શું વાત કરો ઈજ વાત કરું આમ કકરાટ તો એનો હેઠે ઢોરાઈ ગયો પ્રધાનજી ગોરદેવ એમ નો માનતા હોય તો ગોરદેવ ને છેલ્લી વાર રાજમાવાની રજા આપો જાવ ગુડા તારો મેળ આવી ગયો માંડ માંડ બે બે હતું કર્યું છે હવે હા લે છે ફાટની ફાટની ન કર તારો બાપ બેહી જા અરે મહારાજ વેર તો રાજા તુમ સાથે છે એમની દીકરી સાથે નથી અને આજ દીકરી લેવાથી અને દીકરી દેવાથી વેરજનની બાજી વધતી ઘટે છે મહારાજ અને આજ આપની બગડેલી બાજી સુધારવા આવ્યો છું માટે હે મહારાજ જો આપ આ લીડરશીપનો આ શિકાર નહીં કરો તો ભૂદેવ અહીંયા બ્રહ્મહત્યા કરશે અને બ્રહ્મહત્યાનો પાપ આપને આપની ભગત નગરી લાગશે માટે વિચારી વાત કરજો મહારાજ ઓરે ગુરુદેવ આજ તમે બ્રહ્મનું સંતાન છો એટલે આજ ભઢિયાલ આચાર ઉભો છે કદા જો અહીંયા કોઈ દુરા ગુનો આવી ગયો હોય આજ ના ધરતી મસ્તક જુદા કરી આજ મારા ગઢના કાંકરે લટકાડી દીધા હોય ગુરુદેવ હા બાપુ માટે ગુરુદેવ આજ થોડી જ વાર મારા રાજીની અંદર વિરાજમાન થાવ હમણાં જ મારા પુત્ર પ્રતાપને બોલાવી નાડીએ જીલો પણ કહું છું માટે પ્રધાનજી રાજમાંથી બેટા પ્રતાપને બોલાવી દો એવું કરો બોલાવી દો હું હોય હું જાઉં માં બાપુ હમણાં બોલાવું આ હાવ ખોટાડીના ભામણ છે બાપુ અહીંયા હત્યા ન કરો આપને બેન લુડકાવીને જાય આ કેમ એ લુખેશ એટલે કેસર હા તને બાપુ હું કીધું બાપુ કે દીકરાને બોલાવવાનું છે ઈ કરની ભાઈ એમ કરું હા આ તો બે ઘડી ખૂણામાં ત્યાંથી આવું ઓનલાઈન ધોચ્યું પહેરીને આવ્યો ખોડલ ડિજિટલ ચેનલ ને જોવી અને લાઈક કરવી અને શેર કરવી અને મજા આવે તો બેલ આઇકન દબાવવું અને વધારે મજા આવે તો ઘંટી તોડી નાખવી બીજું હોય હલો